परुषा एजुकेशन नी अंदर आप सबनु स्वागत करूँ छू। आज आप अंग्रेजी भाषा ने सरल गुजराती भाषा में शीखवानो प्रयत्न करीशुं। अंग्रेजी भाषा ने एकदम सरलता थी शीखी शकाय ते माटे अरुषा एजुकेशन द्वारा एक अगत्यनी प्रवृत्ति हाथ धरवामां आवी छे, जेना भाग स्वरूपे आपणे आ वीडियो लेक्चरनो अभ्यास करीशुं। तो आ वीडियो लेक्चरमां आपणे सौ प्रथम टेन्सिस एटले के काळनो अभ्यास करीशुं, कारण के कोईपण भाषा उपर प्रभुत्व मेळवा माटे काळनुं ज्ञान होवुं जरूरी छे। ते पैकी आपणे ध सिम्पल प्रेजेंट टेन्स एटले के सादा वर्तमान काळनो अभ्यास करीशुं। आ पार्ट वन छे, सादा वर्तमान काळनो अभ्यास आपणे पार्ट टू मां पण करवानो छे। तो कोईपण भाषामां तेना काळ विशे आपणे माहिती मेळवी होय तो तेना उपयोगो वाक्य रचना अने नियमो विशेनुं आपणने ज्ञान होवुं जोईए, तेमज तेने अलग अलग वाक्य रचनानो पण आपणने ख्याल होवो जोईए। तो सौ प्रथम आ लेक्चरमां आपणे सादा वर्तमान काळ विशे शुं शीखशुं तेना उपर एक नजर फेरवीए। तो सादा वर्तमान काळना उपयोगो, वाक्य रचनाओ अने नियमो विशे जाणकारी मेळवानी छे। आ उपरांत सादा वर्तमान काळनी अलग अलग वाक्य रचना एटले के हकार, नकार अने प्रश्न वाक्य कई रीते बनावी शकाय तेनो पण अभ्यास करवानो छे। चालो हवे आपणे सादा वर्तमान कालनी वाक्य रचना ऊपर एक नजर फेरवीए। कोई पण वाक्य नाना नाना अनेक शब्दोनो बनेलो होय छे। ए शब्द कर्ता, कर्म, क्रियापद, विशेषण, क्रिया विशेषण, नाम, सर्वनाम, कोई पण वस्तु होय शके। हवे सादो वर्तमान काळ એની જો વાક્ય રચના આપણે સમજીએ તો તેમાં મુખ્યત્વે કર્તા, ક્રિયાપદ અને કર્મ આ ત્રણ વસ્તુની મુખ્ય જરૂરિયાત રહેતી હોય છે। એ સિવાયના જે શબ્દો છે તેની ગણતરી આપણે અન્ય શબ્દોમાં કરવાની રહેતી હોય છે। હવે આ વાક્ય જોવા જઈએ તો અહીંયા આઈ એ કર્તા સ્થાને છે, પ્લે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને ક્રિકેટ એ કર્મ છે। હવે કર્તા અને કર્મ કઈ રીતે આઈડેન્ટિફાય કરવા એ સમજી લઈએ। આ વાક્યનું ગુજરાતી કરીએ તો થશે કે હું ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ। હવે આનું ગુજરાતી થાય છે કે હું ક્રિકેટ રમું છું, તો અહીં રમવાની ક્રિયા છે જેને અંગ્રેજીની અંદર આપણે પ્લે કહેશું। તો રમવાની ક્રિયા કોણ કરે છે તો આઈ એટલે કે હું, એટલે આઈ છે એ અહીંયા કર્તા સ્થાને છે। શું રમવાની વાત છે તો ક્રિકેટ, એટલા માટે ક્રિકેટ અહીંયા કર્મ સ્થાને છે। અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ટુ લગાવ્યા વગરનું ક્રિયાનું મૂળ રૂપ એટલે અહીંયા આવશે પ્લે। તો આખું વાક્ય બનશે આઈ પ્લે ક્રિકેટ। હવે સર્વનામ બદલીને જોઈએ તો આઈની બદલે જો હીનો પ્રયોગ કરીશું તો વાક્ય બનશે હી પ્લેઝ ક્રિકેટ, તેનું ગુજરાતી થશે તે ક્રિકેટ રમે છે। તો અહીંયા ફરક એ જોવા મળે છે કે સર્વનામ બદલાય છે તેની સાથે પ્લેને અંતે એસ લાગે છે, એટલે કે ક્રિયાપદને અંતે એસ કે ઈએસ લગાવવામાં આવે છે। તો ક્યારે એસ લગાવો અને ક્યારે ઈએસ લગાવો એ આપણે આગળ ઉપર સમજશું। આ ઉપરાંત બીજી એક બાબતની નોંધ લઈએ તો આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ વગેરે સર્વનામ છે, કર્તા તરીકે આ સર્વનામનો ઉપયોગ થતો હોય છે। આ સર્વનામની બદલે કોઈ નામ પણ કર્તા તરીકે વાપરી શકાય, દાખલા તરીકે આઈ પ્લે ક્રિકેટ, હી પ્લેઝ ક્રિકેટ। તો હી પ્લેઝ ક્રિકેટની અંદર હીની બદલે જો કોઈ વ્યક્તિનું નામ એટલે કે સંજય વાપરીએ તો વાક્ય બનશે સંજય પ્લેઝ ક્રિકેટ। ત્યાં એલિફન્ટ શબ્દ પણ વાપરી શકાય, એલિફન્ટ પ્લેઝ ક્રિકેટ, સર્કસની અંદર આથી ક્રિકેટ રમતો હોય છે તો એલિફન્ટ પ્લેઝ ક્રિકેટ, આવી રીતે પણ તમે વાક્યનો વાક્ય પ્રયોગ કરી શકો છો। હવે આપણે સાદા વર્તમાન કાળમાં એસ કે ઈએસ ક્યારે લગાવવા અને ક્યારે ન લગાવવા એ સમજવા માટેનો પ્રયત્ન કરીશું। આઈ, વી, યુ, ધે વગેરે કર્તા તરીકે હોય ત્યારે ક્રિયાની પાછળ એસ કે ઈએસ લગાવવા નહીં। ફરીથી એક વખત રિપીટ કરું છું કે આઈ, વી, યુ, ધે
કરતા તરીકે હોય ત્યારે ક્રિયાની પાછળ એસ કે યસ લગાવવા નહીં, પરંતુ હી સી ઈટ કરતા સ્થાને હોય ત્યારે ક્રિયાની પાછળ એસ કે યસ લગાવવા જરૂરી છે। આ વસ્તુને જો આપણે ટૂંકમાં સમજીએ તો કરતા સ્થાને ત્રીજો પુરુષ એકવચન, ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી ઈટ હોય ત્યારે ક્રિયાની પાછળ એસ કે યસ લગાવવું જરૂરી છે, અન્યથા એસ કે યસ લગાવવાની જરૂર નથી। હવે આપણે અહીંયા જોઈએ તો વી અને ધે તે બંને બહુવચન પ્રતીત કરે છે, આઈ એકવચન પ્રતીત કરે છે, આઈ છે એ પ્રથમ પુરુષ એકવચન છે, યુ છે એ બીજો પુરુષ એકવચન અને બહુવચન છે, વી અને ધે એ પણ બીજો પુરુષ બહુવચન છે। એટલે સામાન્ય અર્થમાં સમજી લઈએ તો હી સી ઈટ અથવા તો ત્યાં કોઈ વ્યક્તિના વસ્તુના નામ કે નાન્યતર જાતિના નામ હોય ત્યારે આપણે એસ કે યસ લગાવવાનું છે, બાકીના સંજોગોમાં આપણે એસ કે યસ લગાવવાના નથી। હવે આપણે એપ્લિકેશન એટલે કે ઉપયોગિતા ઉપર નજર કરીએ તો સાદા વર્તમાન કાળની ઉપયોગિતા કઈ કઈ જગ્યાએ છે। રોજબરોજની ક્રિયાઓ એટલે કે સામાન્ય ક્રિયાઓ માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ। નીચેના ઉદાહરણ દ્વારા એ વસ્તુ આપણે સરળતાથી સમજી શકશું। હું દરરોજ છાપું વાંચું છું તો તેનું જો આપણે સાદા વર્તમાન કાળની વાક્ય રચના મુજબ અંગ્રેજી વાક્ય બનાવીએ તો પહેલા કરતા, પછી ક્રિયાપદ અને પછી કર્મ। તો આઈ કરતા છે, રીડ એ ક્રિયાપદનું તું વગરનું મૂળ રૂપ છે અને ન્યૂઝપેપર એ કર્મ છે। તો આખું વાક્ય બનશે આઈ રીડ ન્યૂઝપેપર એવરી ડે, હું દરરોજ છાપું વાંચું છું, હું દરરોજ ક્રિકેટ રમું છું તો તેનું અંગ્રેજી થશે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, હું બોટાદમાં રહું છું આઈ લીવ ઇન બોટાદ, હું સારું અંગ્રેજી બોલી શકું છું આઈ સ્પીક ઇંગ્લિશ વેલ। હવે આપણે જોઈએ તો અહીં એવરી ડે, એવરી ડે એટલે કે દરરોજ આ શબ્દનો પ્રયોગ થયો છે। આ શબ્દો છે તેને કી વર્ડ્સ કહેવામાં આવે છે। આપણે આ જ લેક્ચરમાં આગળ ઉપર એક કી વર્ડ્સ વિશે માહિતી મેળવશું। કી વર્ડ્સ એવા શબ્દો છે કે જેની મદદથી આપણે વાક્ય કયા કાળમાં લખાયેલું છે તે સરળતાથી જાણી શકીએ છીએ। હવે આપણે કોઈ કામ સારી રીતે કરી શકતા હોય તો તે બાબત પણ આપણે સાદા વર્તમાન કાળની અંદર દર્શાવી શકીએ છીએ। તેનું આ ઉદાહરણ છે કે હું સારું અંગ્રેજી બોલી શકું છું તો આઈ સ્પીક ઇંગ્લિશ વેલ। હવે પછીનો આગળનો જે આપણો લેક્ચર છે એ આપણે પાર્ટ ટુમાં સમજવાનો પ્રયત્ન કરીશું। આગળ ઉપરના લેક્ચરનો અભ્યાસ કરવા માટે પાર્ટ ટુનો આપ સૌનું અરુષા એજ્યુકેશનમાં સ્વાગત કરું છું। આપણે પાર્ટ વનમાં સાદો વર્તમાન કાળ એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા, તેના અનુસંધાને હજી આ કાળમાં ઘણું શીખવાનું બાકી છે જે આપણે પાર્ટ ટુમાં સમજશું। સૌથી પહેલા અગાઉ આપણે જે સમજ્યા હતા કે રોજબરોજની ક્રિયા અને સામાન્ય ક્રિયાઓ માટે સાદો વર્તમાન કાળ વપરાય છે તો તેના આપણે ઉદાહરણો જોયા હતા। એ જ ઉદાહરણો હવે આપણે સર્વનામ બદલીએ તો શું ફેરફાર થાય છે તે જરા સમજી લઈએ। દાખલા તરીકે હું દરરોજ છાપું વાંચું છું તો આઈ રીડ ન્યૂઝપેપર એવરી ડે, તેના બદલે તે દરરોજ છાપું વાંચે છે તો તેનું અંગ્રેજી થશે હી રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે। તો અહીંયા જે કંઈ ફેરફાર જોવા મળે છે તે ક્રિયાપદની અંદર જોવા મળે છે। સર્વનામ આઈ હતો, આઈની બદલે જો સર્વનામ હી થઈ જાય છે તો રીડની પાછળ એસ લગાવવામાં આવે છે એટલે વાક્ય બનશે હી રીડ ન્યૂઝપેપર એવરી ડે। સેમ ટુ સેમ બાકીના જે ત્રણ વાક્ય છે એની અંદર પણ આપણે જોવા જશું તો આઈની બદલે હી સર્વનામનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને તેના બદલામાં ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એ મૂળ રૂપની અંતે એસ કે યસ લગાવવામાં આવ્યા છે। દાખલા તરીકે હું દરરોજ ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, તો હીનો પ્રયોગ કરીએ તો હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે। આ જ વાક્યની અંદર હીની બદલે સીનો પણ પ્રયોગ કરી શકાય, સી પ્લેઝ ક્રિકેટ એવરી ડે। હવે આગળ વધીએ, આઈ લીવ ઇન બોટાદ, એના બદલે આપણે એવું વાક્ય બનાવી શકીએ કે હી લીવ્સ ઇન બોટાદ, આઈ સ્પીક ઇંગ્લિશ વેલ, હી સ્પીક્સ ઇંગ્લિશ વેલ।
આનો મતલબ એ છે કે સર્વનામ બદલીએ એ પ્રમાણે ક્રિયાપદની અંદર આપણે એસ કે ઈએસ લગાવી અને યોગ્ય ફેરફાર કરવા જરૂરી બને છે। હવે આપણે રોજબરોજની ક્રિયામાં તો ઉપયોગ થાય છે એ જોયું, પણ આ ઉપરાંત અમુક ક્રિયાઓ જે નિયમિત બને છે એટલે કે પુનરાવર્તિત ક્રિયાઓ છે। પુનરાવર્તિત ક્રિયાઓ એટલે કે ચોક્કસ સમયગાળાને અંતે એકની એક ક્રિયા ફરીથી થતી હોય તો તેને પુનરાવર્તિત ક્રિયા કહેવાય। દાખલા તરીકે હું દર દિવાળીમાં ગામડે જાઉં છું, તો દર દિવાળીમાં એનો મતલબ દરરોજ નથી જતો, પણ જ્યારે જ્યારે દિવાળી આવે છે ત્યારે ત્યારે ગામડે જાઉં છું, એટલે દર દિવાળીમાં ગામડે જાઉં છું। તો આ વાક્ય છે એ પુનરાવર્તિત ક્રિયા દર્શાવે છે। તો તેનું અંગ્રેજી કરશું ત્યારે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરશું। I go to village every Diwali. હું દર દિવાળીમાં ગામડે જાઉં છું। બીજું વાક્ય જોઈએ, હું દર વર્ષે એક નવા સ્થળની મુલાકાત લઉં છું, એનો મતલબ કે દર વર્ષે એક નવા સ્થળની મુલાકાત લે છે। I visit a new place every year. હું દર વર્ષે એક નવા સ્થળની મુલાકાત લઉં છું। હવે આ વાક્યોમાં પણ અગાઉ સમજ્યા તેમ આપણે સર્વનામનો ફેરફાર જોઈ જઈએ એક વખત। I go to village every Diwali. I ની બદલે જો હી નો પ્રયોગ કરશું તો હી ગોઝ ટુ વિલેજ એવરી દિવાળી, ત્યાં સી નો પણ પ્રયોગ કરી શકાય, સી ગોઝ ટુ વિલેજ એવરી દિવાળી। હું દર વર્ષે એક નવા સ્થળની મુલાકાત લઉં છું। I visit a new place every year. He visits a new place every year. અને સી visits a new place every year. હવે આ ખૂબ જ અગત્યની માહિતી છે કે જ્યારે વાક્યની અંદર કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતો, કોઈ કહેવતો અથવા તો સનાતન સત્યની વાત કરવામાં આવી હોય ત્યારે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવો પડે છે। દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો આ એક સનાતન સત્ય છે, તો તેનું અંગ્રેજી થશે ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ। તો અહીંયા આપણે ધ સન છે એટલે રાઇઝની પાછળ એસ લગાડ્યો છે, અને આ વાક્ય સનાતન સત્ય છે એટલા માટે આપણે એનો સાદા વર્તમાન કાળમાં પ્રયોગ કર્યો છે, ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ। હવે એક કહેવતનું ઉદાહરણ લઈએ તો ભસતું કૂતરું ક્યારેય કરડતું નથી। ભસતું કૂતરું એના માટે શબ્દ છે બાર્કિંગ ડોગ્સ, અને ક્યારેય નહીં એના માટેનો શબ્દ છે સેલ્ડમ। તો આખું વાક્ય બનશે બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ્સ। હવે ત્રીજું વાક્ય છે એ વૈજ્ઞાનિક સિદ્ધાંત દર્શાવતું વાક્ય છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એનું અંગ્રેજી કરશું તો ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, એટલે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે। તો આ ત્રણેય વાક્યોની અંદર આપણે વૈજ્ઞાનિક સિદ્ધાંત, કહેવત અને સનાતન સત્યનો પ્રયોગ સમજ્યા છીએ કે સાદા વર્તમાન કાળમાં આ ત્રણેય પ્રકારના વાક્યો બની શકે છે। હવે આપણે સાદા વર્તમાન કાળની વાક્ય રચનાઓ સમજીએ। આપણે હકાર વાક્ય એટલે કે અફિર્મેટિવ સેન્ટેન્સ તેના વિશે જો વાત કરીએ તો અગાઉ આપણે જે શીખ્યા એ હકાર વાક્ય જ શીખ્યા છીએ। તેની અંદર કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હોય છે। કર્તા તરીકે હી, ક્રિયાપદનું મૂળરૂપ પ્લેસ, હી સર્વનામ છે એટલા માટે એસ લગાડ્યો છે, અને કર્મ તરીકે ક્રિકેટ। તો આખું વાક્ય બનશે હી પ્લેઝ ક્રિકેટ। આ વસ્તુ આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ। હવે નકાર અને પ્રશ્ન વાક્યમાં કઈ રીતે આપણે સાદા વર્તમાન કાળમાં વાક્ય બનાવી શકીએ તે સમજવાનો પ્રયત્ન કરીએ। હવે નકાર વાક્યની અંદર કર્તા અને કર્મ તો છે જ, પણ જે વચ્ચેનો ભાગ છે કે જે ક્રિયાપદ છે તેની અંદર આપણે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરવાનો છે। ડુ નોટ ડઝ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે। કર્તા તરીકે હી લઈએ છીએ, કર્મ તરીકે ક્રિકેટ લઈએ છીએ, ડુ નોટ ડઝ નોટ હી છે એટલે આપણે ડઝ નોટનો પ્રયોગ કરશું, જો હી સી ઇટ ના હોત તો આપણે ડુ નોટનો પ્રયોગ કરવો પડે, અને ડઝ નોટનું ટૂંકું રૂપ આપણે લખ્યું છે ડઝન્ટ, અને ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા પ્લે છે। તો નકાર વાક્ય બનશે He doesn't play cricket. તે ક્રિકેટ રમતો નથી। હવે જો આપણે પ્રશ્ન વાક્ય કરવું હોય તો ડુ અથવા તો ડઝ
ने वाक्यनी शुरुआत में लेवा पड़े छे। अहीं डू नथी लख्युं पण डू आवशे, डू अथवा तो डज, तेने आपणे वाक्यनी शुरुआत में लेवा पड़शे। डू अथवा डज वत्ता करता वत्ता क्रियापदनुं मूळ रूप वत्ता कर्म। तो आपणे अहीं वाक्य आपेलुं छे ते ही वाळुं आपेलुं छे, तो आपणे शुरुआत में डूनी बदले डज नो प्रयोग करशुं, करता स्थाने ही लेशुं, क्रियापदनुं मूळ रूप छे एटले प्ले लखशुं, अने कर्म छे क्रिकेट तो आपणे क्रिकेट लखशुं। तो आखुं वाक्य बनशे डज ही प्ले क्रिकेट। हवे बाकीनी जे माहिती छे ए माहिती आपणे पाठ 3 ની અંદર લેશું। આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળ વિશે ઘણી બધી માહિતી મેળવી। હવે જે થોડી ઘણી માહિતી બાકી રહી ગઈ છે તે આપણે પાર્ટ 3 માં મેળવવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ આપણે અલગ અલગ વાક્ય રચનાઓ અગાઉ શીખી ગયા છીએ, તે વાક્ય રચના એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। અફિર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય। હકાર વાક્યની વાક્ય રચનામાં આપણે અગાઉ સમજ્યા હતા તે મુજબ કર્તા, ક્રિયાપદનું તું વગરનું મૂળ રૂપ અને કર્મની જરૂર હોય છે। આ વાક્યની અંદર આપણે કર્મનો પ્રયોગ કરેલો નથી। તો પ્રથમ વાક્ય છે વી ઈટ, એ વાક્યને આપણે જો કર્મ ઉમેરીને બનાવવું હોય તો વી ઈટ મેંગોઝ એવું આપણે વાક્ય બનાવી શકીએ। અહીં વી છે સર્વનામ છે અને એ કર્તા છે, એટલા માટે આપણે અહીંયા ક્રિયાપદનું ટુ વગરનું મૂળ રૂપ લખ્યું છે। હવે જો આપણે નકાર વાક્યની વાત કરીએ તો તેને કહેશું નેગેટિવ સેન્ટેન્સ, કે જે નકાર અર્થનું સૂચન કરે છે। તો જ્યારે નકાર વાક્ય બનાવવું હોય ત્યારે આપણે ડુ નોટ અથવા તો ડઝ નોટનો ઉપયોગ કરવાનો રહેશે। ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરતા એટલે કે સર્વનામના આધારે કરવાનો રહેશે। જો આપણે આખું વાક્ય બનાવીએ તો વી ડુ નોટ ઈટ મેંગોઝ એ રીતે વાક્ય બનશે। હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્ન વાક્ય, સાદું પ્રશ્ન વાક્ય જેની અંદર ડુ અને ડઝની મદદથી પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે છે। અહીં કર્તા તરીકે વી છે એટલા માટે આપણે ડુની મદદથી પ્રશ્ન વાક્ય બનાવશું। તો પ્રશ્ન વાક્ય બનશે ડુ વી ઈટ મેંગોઝ। હવે આપણે જો નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્ન વાક્ય જ પરંતુ તેની અંદર નકારનો અર્થ સૂચન થતું હોય તો તેના માટે આપણે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરશું ડુ વી નોટ ઈટ મેંગોઝ। તો આ રીતે અલગ અલગ રીતે તમે હકાર નકાર અને પ્રશ્ન વાક્ય બનાવી શકો છો। હવે આપણે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ અને એકવચન, બહુવચન એ બધું શું છે તે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરશું। આય, આયનો ઉલ્લેખ પ્રથમ પુરુષ એકવચન તરીકે કરવામાં આવે છે, કારણ કે આય આય એટલે હું એટલે કે બોલનાર વ્યક્તિની વાત છે અને એક વ્યક્તિની વાત છે એટલે કે પ્રથમ પુરુષ એકવચન। તો હવે આયની મદદથી આપણે વાક્ય બનાવીએ તો આય પ્લે ક્રિકેટ, ક્રિયાપદને અંતે એસ કે એસ લગાડવાના નથી। વી, વી એટલે પ્રથમ પુરુષ પરંતુ બહુવચન છે એટલે અહીંયા પણ ક્રિયાપદને અંતે એસ કે એસ નહીં લાગે અને વાક્ય બનશે વી પ્લે ક્રિકેટ। યુ, યુ બીજો પુરુષ છે અને તે એકવચન બહુવચન બંનેમાં વાપરી શકાય છે, ત્યારે યુનો પ્રયોગ કરતી વખતે પણ ક્રિયાપદને અંતે એસ કે એસ લગાડવાના હોતા નથી, તો વાક્ય બનશે યુ પ્લેસ ક્રિકેટ। ધે, ધે ત્રીજો પુરુષ બહુવચન છે એટલે ધે સર્વનામ તરીકે હોય ત્યારે પણ ક્રિયાપદને અંતે એસ કે એસ લગાડવાના રહેશે નહીં, તો વાક્ય બનશે ધે પ્લે ક્રિકેટ। હી, સી અને ઇટ આ ત્રણે ત્રણ છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે તેની સાથે આપણે જ્યારે ક્રિયાનો ઉપયોગ કરશું ત્યારે ક્રિયાને અંતે એસ કે એસ લગાવવા પડશે, એટલા માટે વાક્ય બનશે હી પ્લેસ ક્રિકેટ, સી પ્લેસ ક્રિકેટ, ઇટ પ્લેસ ક્રિકેટ। હવે આ વાક્યનો આપણે ગુજરાતી કરીએ તો આઈ પ્લે ક્રિકેટ એટલે કે હું ક્રિકેટ રમું છું, વી પ્લે ક્રિકેટ એટલે અમે ક્રિકેટ રમીએ છીએ, યુ પ્લે ક્રિકેટ એટલે તમે ક્રિકેટ રમો છો, ધે પ્લે ક્રિકેટ એટલે તેઓ ક્રિકેટ રમે
છે. હી પ્લેઝ ક્રિકેટ, તે ક્રિકેટ રમે છે. શી પ્લેઝ ક્રિકેટ, તેણી ક્રિકેટ રમે છે. ઇટ પ્લેઝ ક્રિકેટ, તે ક્રિકેટ રમે છે. તો આવી રીતે તમે અલગ અલગ ક્રિયા, અલગ અલગ સર્વનામનો ઉપયોગ કરી અને સાદા વર્તમાનકાળના ઘણા બધા વાક્ય બનાવી શકો છો. હવે આપણે વાત કરીએ તો કીવર્ડ્સની. અગાઉ પણ આપણે ચર્ચા કરેલી છે કે કીવર્ડ્સ એટલે કાળદર્શક વાક્યો, એવા વાક્યો કે જે કાળદર્શક શબ્દો, એવા શબ્દો કે જે આપણે વાક્યની અંદર, સેન્ટેન્સની અંદર જોઈને જ આપણને ખ્યાલ આવી જાય છે કે આ સેન્ટેન્સ કયા કાળનું છે. ઓલવેઝ, એવર, એવરીડે, નેવર, ઓપન, યુઝ્યુઅલી, સેલ્ડમ, સમટાઈમ્સ, આ બધા જ શબ્દો છે એ સાદા વર્તમાનકાળનો નિર્દેશ કરે છે. વાક્યની અંદર આ શબ્દનો પ્રયોગ કરેલો હોય ત્યારે એ વાક્ય મોટે ભાગે સાદા વર્તમાનકાળમાં લખાયેલું હોવું જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યા હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરો, તેમજ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોમાં કોઈ ભૂલ દેખાય કે કોઈ સજેશન હોય તો arusaeducation13@gmail.com પર જાણ કરો. આ વિડીયોમાં જે શીખ્યા એની પ્રેક્ટિસ કરવા માટે અમારા પ્રેક્ટિસ વિડીયો જોવા માટે વિનંતી કરવામાં આવે છે. આપ સૌ